ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી અગેન. ક્વિક સ્ટડીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું આજના તાજેતરના કરંટ અફેર્સ. સૌથી પહેલો પ્રશ્ન છે, COVID-19ને કારણે સમસ્યાઓ હલ કરવા માટે સંજય ધોત્રે, કે જે આપણા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્યકક્ષાના મિનિસ્ટર છે, કે એમના દ્વારા શરૂ કરેલ હેકથોનનું નામ આપો. તો મિત્રો, એ જે હેકથોન છે તો એ જે છે કટોકટીને હેક કરો ભારત. શું છે? કટોકટી હેક કરો ભારત. હવે સાથે એ આપને જણાવી દઉં કે સંજય ધોત્રે જે છે, આપણે વાત થઈ ગઈ શરૂઆતમાં કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મિનિસ્ટર છે, રાજ્યકક્ષાના મિનિસ્ટર છે, યાદ રાખજો. સાથે સાથે જે હેકથોન જે આ કરવાનું છે, જે COVID-19ના કારણે સમસ્યાઓને હલ કરવા માટે જે હેકથોનનું આયોજન કરેલું છે, તો એ આયોજન હેક એ કોઝ ઇન્ડિયા અને ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન જે પુણેમાં આવેલી છે એના દ્વારા કરવામાં આવેલું છે, કે જેને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી મંત્રાલયના સહયોગથી આ કામ કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ. સિવિલ સર્વિસીસ ઓફિસરના એસોસિએશન દ્વારા COVID-19 સામે લડવા માટેની પહેલનું નામ જણાવો. તો મિત્રો, સિવિલ સર્વિસીસના ઓફિસર્સ મતલબ કોણ થશે? IAS ઓફિસર, IPS ઓફિસર અને જે કેન્દ્રીય સિવિલ સર્વિસીસના અધિકારીઓનું જો પ્રતિનિધિત્વ કરવાની એક એસોસિએશન હોય, એ એસોસિએશનોએ COVID-19 સામે લડવા માટેની એક પહેલ શરૂ કરી છે. એનું નામ આપ્યું છે કરુણા. શું નામ આપ્યું છે? કરુણા. સિવિલ સર્વિસીસ એસોસિએશન રીચ ટુ નેચરલ ડિઝાસ્ટર નામની એક જે કરુણા જે છે એનું ફૂલ ફોર્મ એમણે એવું બનાવેલું છે કે સિવિલ સર્વિસીસ એસોસિએશન રીચ ટુ નેચરલ ડિઝાસ્ટર નામની એક પહેલ એમણે શરૂ કરેલી છે. ઓકે, 3. નેશનલ હેલ્થ ઓથોરિટી NHAA કઈ કંપની સાથે ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને પરિવહન સેવા પૂરી પાડવા માટે ભાગીદારી કરેલી છે? તો મિત્રો, જે આ નેશનલ હેલ્થ ઓથોરિટી NHAA જે ઉબેર સાથે, ઉબેર જે આપણને આપવામાં આવેલું છે કે 3 નંબર ઉપર ઉબેર આપવામાં આવેલું છે, કે ઉબેર સાથે એમણે એક ભાગીદારી કરી છે આરોગ્ય કર્મચારીઓને પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે. તો એમાં શું કરેલું છે કે ઉબેર ઇન્ડિયા જે છે, ઉબેરમાં જે ઉબેરની જે ઇન્ડિયાનો જે ડિપાર્ટમેન્ટ છે એની સાથે 24/7 નિઃશુલ્ક મેડિકલ સેવાઓ પરિવહન કરવા માટે એની સાથે ભાગીદારી કરેલી છે. એમાં કોણ એનો લાભ લઈ શકશે? તો આરોગ્ય કર્મચારીઓની સાથે સાથે એવા કર્મચારીઓ કે જે દર્દીઓની સેવામાં રોકાયેલા છે. ક્વેશ્ચન નંબર 4. 6.2 ટન આવશ્યક દવાઓ માલદીવ્સમાં પહોંચાડવા માટે ભારતીય વાયુસેના IAF દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યું હતું એ ઓપરેશનનું નામ શું હતું? તો મિત્રો, એ ઓપરેશનનું નામ છે ઓપરેશન સંજીવની. તો મિત્રો, ભારતીય વાયુસેના દ્વારા આ વસ્તુની શરૂઆત કરવામાં આવેલી છે. તો એક વાત એ પણ સમજવાની જરૂર છે કે એમણે કયું વિમાન વાપર્યું હતું આ ઓપરેશનમાં. તો આ ઓપરેશનમાં વિમાન વાપર્યું હતું C-130. યાદ રાખવાની વસ્તુ છે. ક્વેશ્ચનમાં આ પણ પૂછાઈ શકે છે કે ભારતીય વાયુસેનાએ જે ઓપરેશન સંજીવની કરી હતી એમાં વિમાન કયું વાપર્યું હતું? C-130. ઓકે, નેક્સ્ટ. બ્લુ ચીપ સાહસ મૂડી કંપનીઓએ સંયુક્તપણે ખાલી જગ્યાની કિંમતની એક્શન COVID-19 ટીમનું અનુદાન આપેલું છે. તો મિત્રો, એ જે અનુદાન આપેલું છે એ 100 કરોડનું અનુદાન છે. કેટલું છે? 100 કરોડનું અનુદાન છે. ગૃહપ્રધાન અમિત શાહે 2020-21 માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ હેઠળ બધા જ રાજ્યોને કેટલી રકમ આપવામાં આવેલી છે? તો મિત્રો, 11,092 કરોડ ટોટલ બધા જ રાજ્યોની થઈ અને 11,092 કરોડ રૂપિયા બધા જ રાજ્યોને એમણે ફાળવ્યા છે. ફિંચ રેટિંગ્સ અનુસાર નાણાકીય વર્ષ 2021માં ભારતીય માટે સુધારેલી વૃદ્ધિ આગાહી, અગાઉ તે 5.1ની આગાહી કરવામાં આવેલી હતી, નવી આગાહી એમણે જે કરવામાં આવેલી છે કોરોના વાયરસની ઇફેક્ટના કારણે એમાં ઘટાડો આવેલો છે કે જે 2% કરી આપવામાં આવેલી છે. ઓકે, નીચેનામાંથી કઈ સંસ્થા કે કઈ સંગઠનમાં કયા સંપૂર્ણ સમયના સભ્ય તરીકે માધબીપુરી બાચને સેવાઓનું 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે? ક્યાં સુધીમાં? 4 ઓક્ટોબર 2020 સુધી. એકચ્યુઅલી 4 એપ્રિલના દિવસે એમની સેવા પૂર્ણ થતી હતી,
પરંતુ અત્યારે કોરોનાની ઇફેક્ટ હોવાના કારણે સેબીના જે છે, સેબીના એક સભ્ય હતા એને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે. ભારતની માતા અને બાળ સ્વાસ્થ્ય જગ્યામાં અપવાદરૂપ કામ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંગઠનોનું નામ આપો કે જેમણે સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ 2020 માટેનો સ્કોલ એવોર્ડ જીત્યો. મતલબ એક ભારતનો એક એવો એનજીઓ છે કે જે એનજીઓએ ભારતના બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય માટે સારું એવું કામ કર્યું છે કે જેમને 2020 માટેનો સ્કોલ એવોર્ડ આપવામાં આવેલો છે. તો એ જે એનજીઓ છે એનું નામ છે આર્મન. હવે સાથે એક એક વાત આપને જણાવી દઉં કે આર્મન એક એવો એનજીઓ બની અને ઉભરી આવેલો છે કે જે ફક્ત એશિયા અને આફ્રિકા આ બંને ખંડમાંથી એકમાત્ર એવો છે એનજીઓ કે જેને આ એવોર્ડ મળ્યો છે. આની સાથે સાથે બીજા ચાર એનજીઓને પણ એવોર્ડ મળેલા છે, એટલે ટોટલ 5 એનજીઓને એવોર્ડ મળેલા છે અને ટોટલ 700 એનજીઓમાંથી ટોટલ 5 એનજીઓને એવોર્ડ મળેલા છે. એમાંનો એક ભારતનો આર્મન છે. અને કયા કયા 5 એનજીઓને એવોર્ડ મળેલો છે તો એ જોવા માટે આપણે આ ચાર્ટ જોઈ લઈશું, પૂઝ કરી અને ચાર્ટને વ્યવસ્થિત જોઈ લેવો મિત્રો. ઓકે, નેક્સ્ટ ભારતીય સંસ્થાનું નામ જણાવો કે જે એઇમ્સ ઋષિકેશના સહયોગથી પ્રાણવાયુ નામના ઓછા ખર્ચે પોર્ટેબલ વેન્ટિલેટર તૈયાર કરેલું છે. તો એ જે છે એ આપણું આઈઆઈટી રૂરકી છે. કયું છે? આઈઆઈટી રૂરકીએ એઇમ્સની જે ઋષિકેશની અંદર ઉત્તરાખંડમાં આવેલું ઋષિકેશમાં જે એઇમ્સ આવેલી છે, એઇમ્સની સંસ્થા છે, એની સાથે મળી અને એક પોર્ટેબલ વેન્ટિલેટર કરવામાં આવેલું છે કે જે સૌથી ઓછો ખર્ચો, એટલે મતલબ ફક્ત 25,000માં જ આ એક વેન્ટિલેટર તૈયાર કરવામાં આવેલું છે, જેની લંબાઈ અને પહોળાઈ જો જોવામાં આવે તો 1.5 by 1.5 છે, ફૂટમાં, હા મીટરમાં નથી, જેથી કરીને કોઈ પણ જગ્યા પર એને પોર્ટ કરવું હોય કે કોઈ પણ જગ્યા પર લઈ જવું હોય તો બહુ જ ઇઝીલી લઈ જઈ શકાય છે. COVID-19 માટે ભારતની પહેલી હોમ સ્ક્રીનિંગ કિટ લોન્ચ કરનાર, કે હોમ ઘેર બેઠા જ આપણે આપણું ટેસ્ટ કરી શકીએ એવી એક કિટ લોન્ચ કરી છે કોઈ કંપનીએ, જે નામ જણાવો જેને ICMR દ્વારા, એટલે કે ઇન્ડિયન ICMR એટલે શું થશે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની માન્યતા મળી ગઈ છે. કોની માન્યતા મળી છે મિત્રો? જો કોઈ પણ આરોગ્યને લગતી તમે કોઈ પણ બાબત તમે લોન્ચ કરવા માંગતા હોય ને તો સૌથી પહેલાં તમારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની તમારે મંજૂરી લેવી પડતી હોય છે, કે જે કંપનીનું નામ છે બાયઓન. શું નામ છે? બાયઓન. જે ક્યાંની છે? તો બેંગલુરુની છે. બેંગલોરની કંપની છે, જે કંપનીનું નામ છે સ્ટાર્ટઅપ બાયઓન. ઓકે, નેક્સ્ટ બંધ વાતાવરણમાં વાયરસ ચેપને નિયંત્રિત કરવા માટે કઈ ભારતીય કંપનીએ સ્કિચ એરોન નેગેટિવ આયન જનરેટર નામની ટેકનોલોજી વિકસાવી? યાદ રાખજો, સ્કિચ એરોન નેગેટિવ આયન જનરેટર નામની એક ટેકનોલોજી વિકસાવી છે કે જે ભારતીય કંપની છે. તો એનું નામ છે જેકલિયન. શું નામ છે? જેકલિયન નામ છે. એ કંપની પુનામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ પીઆઈબી મતલબ જો નીચે લખેલું છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, કયા મંત્રાલય હેઠળ આવે છે? કયા મંત્રાલય હેઠળ આવતું હશે? પીઆઈબી, પ્રેસ એટલે માહિતી અને પ્રસારણ. પ્રેસમાં પ્રસારણ આવે, માહિતી આવે, બધી જ વસ્તુ આવતી હોય, એટલે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવે છે. કેમ અત્યારે પીઆઈબી માહિતી અને પ્રસારણ મંત્રાલય આપણે આપણા ચર્ચામાં લીધેલું છે? તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કે પીઆઈબી એ બનાવટી તથ્યો અને સમાચારોને રોકવા માટે COVID-19 ફેક્ટ ચેક યુનિટની સ્થાપના કરી છે. મિત્રો, જે હમણાં આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે વોટ્સઅપ પર, ફેસબુક પર એવા મેસેજો આપણને જોવા મળે છે કે જે કદાચ આપણા માન્યમાં પણ ન આવે, કોરોના વાયરસ આ રીતે ફેલાય છે, આ જગ્યામાં એક કોરોના વાયરસનો કેસ જોવા મળ્યો છે, કે વગેરે વગેરે એવા એટલા બધા મેસેજો આપણને જોવા મળતા હોય છે કે જે ખરેખર ડમી મેસેજ હોઈ શકે છે, ખોટા મેસેજ હોઈ શકે છે.
આવા મેસેજો આપણને ઘણા બધા જોવા મળે છે. તો એ મેસેજોને રોકવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે કે જે ટીમ દ્વારા આનું કંટ્રોલ કરવામાં આવશે અને ટીમને વ્યવસ્થિત રીતે ચેક કરવામાં આવશે કે ખરેખર કોઈ જગ્યાએ બનાવટી મેસેજો કે બનાવટી સમાચારો ફેલાતા નથી. તો એ કંટ્રોલ કરવા માટે આ બાબતને એક ટીમ બનાવેલી છે. તો મિત્રો ધ્યાન રાખજો, ક્યાંય પણ વોટ્સઅપ ફેસબુક વગેરે જગ્યામાં પણ કોઈ પણ જાતનો તમે જ્યાં સુધી કોઈ પણ મેસેજ માટે શ્યોર ના હોય તો એ મેસેજને ફોરવર્ડ ના કરતા. ઓકે, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે કોના માટે અનોખો MHRD AICTE COVID-19 હેલ્પલાઇન પોર્ટલ રજૂ કર્યો છે? તો એ કર્યો છે વિદ્યાર્થીઓ માટે. આપણે બે દિવસ પહેલાંના એક વિડીયોમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી વિશે વાત થઈ હતી, જેમનું નામ છે રમેશ પોખરિયાલ, જેમને નિશાંક તરીકે ઓળખવામાં આવે છે. 2021 વર્લ્ડ ગેમ્સ તેના આયોજકો દ્વારા એવી એક ઘોષણા કરવામાં આવેલી છે કે જે કે 2022 પર મુલતવી રાખવામાં આવેલ છે. વર્લ્ડ ગેમ્સ 2021નું આયોજન ક્યાં થવાનું હતું? તો ક્યાં થવાનું હતું? તો બર્મિંગહામ અલબામામાં. ક્યાં થવાનું હતું? બર્મિંગહામ અલબામામાં. તો હવે જો એક વસ્તુ સમજવાની છે કે 2021નો વર્લ્ડ ગેમ્સ હતો, કોરોના તો 2020માં છે, તો એને કેમ મુલતવી રાખવામાં આવ્યો? એ પણ ક્વેશ્ચન છે. તો એ મુલતવા રાખવાનું રીઝન એવું છે કે 2020માં જે ટોક્યો ઓલિમ્પિક હતું એ 2021માં લઈ ગયા અને એની જે ડેટ જાહેર થઈ અને એ ડેટને અને વર્લ્ડ ગેમ્સને ક્લેશ થતું હોવાના કારણે વર્લ્ડ ગેમ્સે 2021ની જગ્યાએ 2022માં વર્લ્ડ ગેમ રમાડવાનું નક્કી કર્યું છે. ઓકે, ચીનના હંગઝાઉ ખાતે યોજાનારી 19મી એશિયન રમતો 2022ના સત્તાવાર મેસ્કોટનું નામ શું છે? તો મિત્રો આપણને 3 ઓપ્શન અને 1 અને 3, 1 2 અને 3 આવું કંઈક આપેલું છે. તો ઓપ્શન છે કોંગ કોંગ, લિયાનિયન અને ચેન ચેન. તો મિત્રો ત્રણે ત્રણ એના મેસ્કોટ છે, યાદ રાખજો, ત્રણે ત્રણ એના મેસ્કોટ છે. 19મી એશિયન રમતો જે 2022માં રમાવાની છે એના મેસ્કોટ જાહેર થઈ ચૂક્યા છે. એમના નામ છે કોંગ કોંગ, લિયાનિયન અને ચેન ચેન. હવે કેમ ત્રણ મેસ્કોટ છે એ પણ સમજવા જેવું છે. જનરલી તો એક જ મેસ્કોટ હોય છે, પણ જે પૂર્વીય ચીનની હંગઝોઉ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ક્યાં છે? પૂર્વીય ચીનમાં વર્લ્ડ હેરિટેજ એક સાઇટ છે હેંગઝોઉ નામની, જે હંગઝોઉ આપણને આપેલું છે, એનું ત્રણે ત્રણ બાબતો પ્રતિનિધિત્વ કરે છે. તો 19મી એશિયન રમતોત્સવ માટે આ ત્રણ મેસ્કોટ સામૂહિક રૂપે એક નામ એમને આપવામાં આવેલું છે, સ્માર્ટ ટ્રિપલેટ્સ. યાદ રાખજો, ઘણી વખત એવું પણ પૂછાઈ શકે છે કે ચીન ખાતે યોજાનારી 19મી એશિયન રમતોના સત્તાવાર મેસ્કોટને કયા નામથી પણ ઓળખાય છે? તો સ્માર્ટ ટ્રિપલેટ્સ તરીકે એમને ઓળખાવવામાં આવશે. ઓકે, એપ્રિલ 2020માં ગુજરી ગયેલા અમેરિકાના બિલ વિથર્સ કોણ છે? તો એપ્રિલ 2020માં ગુજરી ગયેલા અમેરિકાના બિલ વિથર્સ એક ગાયક છે. હવે કેમ અમેરિકાના બિલ વિથર્સને આપણે ધ્યાનમાં લેવા પડ્યા? કારણ કે એમણે 3 વખત ગ્રેમી એવોર્ડ લીધેલો છે અને અત્યારની દરેક એક્ઝામોમાં ઇન્ટરનેશનલ જે આ રીતના ક્વેશ્ચનો હોય છે ને એ પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે. ઓકે, વાર્ષિક આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વાર્ષિક આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દિવસ 31 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષનો ટ્રાન્સજેન્ડર દિવસ જે છે એની વિઝિબિલિટીની થીમ અને હેશટેગ શું હતું ખબર છે? હેશટેગ મોર ધેન વિઝિબિલિટી. ઓકે, નેક્સ્ટ,
ખાણ જાગૃતતા અને ખાણ ક્રિયામાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે, ખાલી જગ્યા પર મનાવવામાં આવે છે? તો મિત્રો, જે ખાણ જાગૃતતા અને ખાણ ક્રિયા માટેની જે જાગૃતતાનો જે દિવસ છે એ છે 4 એપ્રિલ. એપ્રિલ જે 4 લખ્યું છે એ આપણો છે. આમાં ખરેખર શું કરવાનું હોય છે કે જે ખાણ, જે લેન્ડ, જે બાબતો જે હોય ને, લેન્ડ્સ માઇન્સ જે હોય ને, એમાં જે કામ કરતા વ્યક્તિઓ હોય ને, એમના જે જોખમો જે ઓછા થાય, જોખમો ઘટાડવા માટે કે જોખમોની નાબૂદી માટે જે જે કાર્યો કરવામાં આવતા હોય એ કાર્યોની ચર્ચા આ દર વર્ષે જે ઉજવણી થતી હોય છે એમાં થતી હોય છે. નેક્સ્ટ, આર્મી મેડિકલ કોર્પ્સ દ્વારા 3 એપ્રિલ 2020 રોજ સર્વે સંતુ નિરામયાના ધ્યેય સાથે રાઇઝિંગ ડેની કઈ આવૃત્તિની ઉજવણી કરવામાં આવી? તો રાઇઝિંગ ડેની 256મી આવૃત્તિની ઉજવણી કરવામાં આવી. અને મિત્રો, સર્વે સંતુ નિરામયા કેમ આવો એક શબ્દ લેવામાં આવેલો છે, તેનો મતલબ શું થાય? બધા માણસોને રોગ અને અપંગતાથી મુક્ત કરો. શું છે? બધા જ માણસો રોગ અને અપંગતાથી મુક્ત રહો. અને મિત્રો, હવે આપણને એક 6 ક્વેશ્ચન અહીં આપવામાં આવેલા છે કે જેના જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. જે પૈકીના કોઈ એક વ્યક્તિને સરપ્રાઈઝ ઇનામ આપવામાં આવશે. માન્ય જવાબો આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી જ રહેશે. આવતીકાલે 7 વાગ્યા પછીના આવવામાં આવેલા જવાબોને માન્ય લેવામાં આવશે નહીં. અને જે જે આ ક્વેશ્ચન છે એના જવાબો આવતીકાલના વિડીયોની શરૂઆતમાં આપવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું ગમ્યું હશે અને ઘણું બધું જાણવા પણ મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય અને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બીજા મિત્રો સાથે શેર કરો જેથી બીજા મિત્રોને પણ લાભ મળે. થેન્ક યુ. આભાર.